રાપર શહેર અને તાલુકાના પાણી મુદ્દે આજે કોંગ્રેસ પ્રેરિત પાણીના પ્રશ્ન બિન રાજકીય જનાદેશના હેઠળ એક રેલીનું આયોજન આજે રવિવારના રજાના દિવસે કોંગ્રેસના આગેવાન ભચુભાઈ આરેઠિયાની આગેવાનીમાં રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી, રાપર નગરપાલિકાના માજી વિરોધ પક્ષના નેતા દિનેશભાઈ ચંદે, મહેશ ઠાકોર, અશોક રાઠોડ, પ્રતાપ ઠાકોર, પરબત આરેઠિયા, રામજી આરેઠિયા સહિતના કોંગ્રેસના આગેવાનો અને મહિલાઓ મોરચા ઉપસ્થિત રહ્યા હતા. આજે બિન રાજકીય જનાદેશના ઓઠા હેઠળ પાણી મુદ્દે રજૂઆત કરવા માટે રેલી તથા માટલા ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાપર શહેરમાં કોંગ્રેસ પ્રેરિત પાણી મુદ્દે યોજાયેલ રેલીની શરૂઆત માળી ચોકથી શરૂઆત કરી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નગરપાલિકા કચેરીની બહાર માટલા ફોડવામાં આવ્યા હતા. પાણી મુદ્દે આજે વગર મંજૂરીએ યોજાયેલ રેલી અંગે રાપર પોલીસ દ્વારા રેલીમાં જોડાયેલા કોંગ્રેસના આગેવાનોની અટક કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો ભચુભાઈ આરેઠિયા અને અશોક રાઠોડે પાણી મુદ્દે સરકાર અને વહીવટી તંત્ર સામે પ્રહાર કર્યા હતા.